પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ખેડૂતોએ મગફળીનો પાક લીધા બાદ હવે શિયાળુ પાકની તૈયારી થઈ રહી છે। આ વર્ષે મગફળીનું ખૂબ જ સારું ઉત્પાદન થયું હતું, ત્યારે આગામી રવિ પાક માટે પણ ખેડૂતોએ મહેનત શરૂ કરી દીધી છે। બરડા પંથકમાં વર્ષે રેકોર્ડ બ્રેક મગફળીનું ઉત્પાદન થયું છે, જેમાં 1 વીઘા 20 થી 40 મણ મગફળીનો પાક ખેડૂતોએ મેળવ્યો છે। ત્યારે હાલમાં ખેડૂતોએ શિયાળુ પાક જેમ કે ચણા, ધાણા, ઘઉં અને જીરુંનું વાવેતર શરૂ કર્યું છે, જેમાં વખતે ભાજપ અગ્રણી વિરમભાઈ કારવદ્રાના જણાવ્યા મુજબ આ વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતોએ ચણાનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે, ત્યારબાદ જીરાનું વાવેતર બીજા નંબરે કરેલ છે। કારણ કે આ વર્ષે છેલ્લે વરસાદ ખેંચાતા અમુક જગ્યાએ કૂવામાં પાણી ઓછા હોવાથી અને ચણા તેમજ જીરુંમાં પાણી ઓછું જોઈતું હોવાથી ખેડૂતોએ ચણા અને જીરુંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલ છે। ત્યારબાદ ઘઉં અને ધાણાનું વાવેતર પણ કરેલું છે, જ્યારે પશુધનને ચારા માટે જુવારનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। જે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે તે ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાકોનું વહેલું કામ થઈ જતાં તેવા ખેડૂતોના શિયાળુ પાક અત્યારે લહેરાવા લાગ્યા છે। અને દિવાળી આસપાસ જે ખેડૂતોએ મગફળીનું કામ ચાલુ કરેલ તે ખેડૂતો અત્યારે એક બાજુ મગફળીનું કામ પણ ચાલુ છે અને ખાલી ખેતરોમાં ક્યારા બનાવી પાણી ચાલુ કરી અને શિયાળુ પાકના વાવેતરની કામગીરી ચાલુ કરેલ છે। આ વર્ષે વરસાદ શરૂઆતમાં પુષ્કળ પ્રમાણમાં હતો, છેલ્લા 2-2.5 મહિના વરસાદ ચોમાસા પાકની અંદર ન આવવાથી ખેડૂતોએ જે પાણીના સોર્સ ભરેલા હતા એમાંથી સિંચાઈ કરી અને મગફળીને પકાવી છે। ખૂબ સારો પાક મગફળીનો આ વર્ષે ખેડૂતોને રાજી કર્યા એવો પાક 25-45 મણ સુધીનું ઉત્પાદન ખેડૂતોને 1 વીઘે થયું છે અને ભાવ પણ સરકારે ખૂબ સારા 1500 રૂપિયા સુધી ભાવ અત્યારે મગફળીનો 1300 થી 1500 સુધી ચાલુ છે, એટલે ખેડૂતો ખૂબ ખુશ છે અને ઈશ્વરની મહેરબાની કહેવાય। અને હવે શિયાળુ પાક માટે પણ જે પાણીના સોર્સ ખલાસ હતા, માંડવીનો પાક ઉપડી ગયો, તમામે તમામ વિસ્તારમાંથી, બરડા વિસ્તારમાંથી માંડવીનો પાક ખેડૂતોએ ઉપાડી લીધો છે અને શિયાળુ પાક માટે તૈયારી છે અને 50% વાવેતર થઈ ગયા છે। આ સાલ ચણાનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં છે, બીજા નંબર ઉપર જીરાનો પાક છે, ઘઉં અને ધાણા ત્રીજા ચોથા નંબર આવે છે। આ વર્ષે ખેડૂતોએ એના પશુ માટે જુવારનું વાવેતર પણ સારું એવું કર્યું છે, કારણ કે અમુક વિસ્તારની અંદર પાણીની ઘટ હોવાથી જે ચોમાસા પાકની અંદર કૂવામાંથી ખેંચી લીધું હતું એટલે એના કૂવામાં ઓછું પાણી હોવાથી જીરું અને જુવારનો પાક પણ ખેડૂતોએ સારો એવો કર્યો છે। જીરાનો પાક તો બહુ પુષ્કળ પ્રમાણનો, કારણ કે જીરાનો પાક આ સાલ 12,000 રૂપિયા જેવો ભાવ હતો ખેડૂતોને મળ્યો હતો, એટલે જીરા ઉપર ખેડૂતો વધુ વર્યા છે અને પુષ્કળ પ્રમાણની અંદર વાવેતર થયું છે। જે શિયાળુ પાકને અંદર પાણી ઘટવાનું હતું એમાં બાપભાઈના અને સરકારના પ્રયત્નથી સુદલમ સુફલમની અંદરથી જે વર્તુ 2 ડેમ ભર્યો હતો, ધ્રોકર ડેમની અંદર પાણી લીધું હતું, સિંબરનું તળાવ ભર્યું હતું, સણેખલાનું તળાવ ભરાણું હતું, રોજીવાડાનું તળાવ ભર્યું હતું, જેને હિસાબે ખેડૂતોને આ શિયાળુ પાક મળે એ માટે પણ આ પાણીનો શોધ બાપભાઈ બોખરિયાના પ્રયત્નથી સુજલમ સુફલમ દ્વારા આ તળાવો ભરેલા છે, જેને હિસાબે શિયાળુ પાક પણ થશે। આ સિવાય પણ વર્તુ 2 ને અંદર પણ પાણી છોડ્યું હતું, આવતા સમયની અંદર જરૂર હશે તો વર્તુની નદીની અંદર પણ પાણી હજી એક વખત છોડવામાં આવશે અને જમણા કાંઠાની વર્તુ ડેમમાંથી જમણા કાંઠાની કેનાલ જે અડવાણા તરફ જાય એ પણ ખેડૂતોની માગ હતી એટલે એને છૂટી ગઈ છે। ખાંભોદર સુધી જે ઈશ્વરિયાથી ઢેબર, પારાવાડા, ભોમિયાવદર એમ થઈ, કુંવદર થઈ અને ખાંભોદર સુધી જે રામવાવ સુધી જમણો ડાબો કાંઠો જે વર્તુ ડેમમાંથી આવે છે કેનાલનો, એ કેનાલ પણ 22 તારીખે છોડવાની છે, એટલે ખેડૂતોને જે કૂવામાં પાણી છે એનાથી ઓરણ થઈ ગયા, હવે પછી જરૂર પડી છે ત્યારે આ કેનાલ મારફતે જે પાણી મળશે એટલે એના પાક સારા એવા પાક છે। ઉપરાંત ખેડૂતો માટે હાલમાં વર્તુ 2 ડેમમાંથી જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને 22 નવેમ્બરના ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવશે, જેથી ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની તકલીફ રહેશે નહીં। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।